નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે ધોરણ 10 ના જે A1 ગ્રેડમાં આવ્યા છે વિદ્યાર્થીઓ, ભુલકા ભવન શાળાના વિદ્યાર્થીઓ, તે આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે સ્ટુડિયોમાં. એમની સાથે શાળાના પ્રિન્સિપાલ પણ અહીંયા ઉપસ્થિત છે. પહેલા તો સૌથી પહેલા સ્વાગત કરીશ વિજયભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સાથે A1 ગ્રેડ જેમને પ્રાપ્ત કર્યો છે એવા છે વિવેક મહેતા. વિવેક, તારું પણ સ્વાગત કરું છું. એમની સાથે એમના પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ, આપનું પણ સ્વાગત કરું છું. અને એમના મમ્મી પણ છે, આપનું પણ સ્વાગત કરું છું. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જે પણ છે ભુલકા ભવન શાળાના, તમામને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારું રિઝલ્ટ તેમણે પ્રાપ્ત કર્યું છે. અને વિજયભાઈ જેવા જ્યારે પ્રિન્સિપાલ હોય ત્યારે રિઝલ્ટ આવવું જ રહ્યું અને આવે જ સારું એવું કહી શકાય, કારણ કે વિજયભાઈને હું 20-25 વર્ષથી ઓળખું છું એવું કહી શકાય. વિજયભાઈ શું કહો છો આપ? વિજયભાઈ તે ઘણા વર્ષોથી ઓળખીએ તો છે, પણ વિજયભાઈ હજુ એવા ને એવા જ તમે આપ રહ્યા છો. પણ જે શૈક્ષણિક કાર્ય છે, જ્યારે આપણે પહેલા ઇન્ટરવ્યુ કરતા હતા ત્યારનું અને અત્યારનું જે એજ્યુકેશન સિસ્ટમ છે એના વિશે આપણે પહેલા થોડી વાત કરીશું, પછી આપણે દીકરા સાથે વાત કરીએ. આમ તો શિક્ષણની જે પ્રક્રિયા છે એ સમય પ્રમાણે બદલાતી રહેતી હોય છે. અને સરકાર બી એવા પ્રયત્નમાં હંમેશા રહેતી હોય છે કે ભાઈ સમય સાથે શિક્ષણ પણ તાલ મિલાવે. પણ ઘણી વખત એમાં ઉતાવળ થતી હોય છે, એટલે શિક્ષણ જે આનંદદાયક હોવું જોઈએ એને બદલે થોડુંક જેને કહેવાય ત્રાસરૂપ લાગે, બોજારૂપ લાગે. એમ છતાં નવી પેઢી જે છે એ નવી પેઢી આમાંથી પણ સંઘર્ષ કરીને આ રીતે A1 સુધી પહોંચે છે. અને આપણને ખબર છે કે ભાઈ સમગ્ર ગુજરાતમાં સુરતનું રિઝલ્ટ સૌથી વધારે છે અને એમાં પણ A1 ની સંખ્યા સુરતમાં જ વિશેષ છે, 1,111 ઉપર સંખ્યા છે. એટલે નો ડાઉટ કોમ્પિટિશન થઈ છે, નવા અભ્યાસક્રમો રજૂ થયા છે. અને બીજી બાજુ ગેજેટ્સ ને બધાનું જે આકર્ષણ છે એ બી નવી પેઢીને એટલું જ રહ્યું છે. એટલે પેરેન્ટ્સ ને માટે થોડી ચિંતા, વાલીઓને માટે જે છે એ એમના સંતાનો સાથેના અભ્યાસની વિશેષ હોય છે. પણ આજે જે કંઈ બધા અહીંયા ભેગા થયા છે એ એમાંથી બહુ સુખરૂપ બહાર પડ્યા છે એમ કહીએ તો ચાલે, કારણ કે એ લોકો મોર ધેન 91% મેળવી શક્યા છે. ખૂબ જ સારી વાત છે. એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર થયા પછી એવું આપણને નથી લાગતું કે રિઝલ્ટ વધુ સારું આવ્યું? સાવ એવું તો નથી, એમાં પણ ડિસ્પેરિટી ઘણી બધી છે કે જે લોકો શહેરમાં છે, શહેરના સારી સંસ્થાઓમાં ભણે છે એ લોકો બહુ સારું રિઝલ્ટ આવી શક્યા છે. પણ જે રિમોટ પ્લેસીસની અંદર છે એ લોકો આને કોપઅપ નથી કરી શકતા. એટલે વિરોધાભાસ આપણને હજી પણ દેખાય છે જે 10-15 વર્ષ પહેલા દેખાતો હતો. એટલે એમ છતાં સરકારે એટલે એ બાબત પર થોડું ચિંતન તો કરવા જેવું છે. એટલે સરકારને તમે કંઈક કહેવા માંગો છો એવું કહી શકાય કે તમે કોઈ સંદેશ આપવા માંગતા હોય તો અમારા માધ્યમ દ્વારા આપી શકો છો? શિક્ષણમાં જે મુશ્કેલી છે મોટી એ એક તો ખરેખર એક્ચ્યુઅલ જે ક્લાસરૂમ ટીચિંગ અથવા વર્ગખંડ શિક્ષણ જે એફિશિયન્ટલી થવું જોઈએ એ થતું નથી. એને માટે શિક્ષકોની કોમ્પિટન્સી ઓછી છે એ પણ થોડુંક સાચું છે. અને સરકારનું ઇન્ટરપ્શન પણ ઘણું રહે છે, જુદી જુદી પ્રકારના પ્રકલ્પો આવ્યા કરે, એ કામગીરીમાં તમે શિક્ષકોને સામેલ કરો અથવા તો એક્ટિવિટી રિલેટેડ એ ભલે અભ્યાસનો ભાગ હોય પણ એમ છતાં વારંવાર આ પ્રકારના જે કાર્યક્રમો છે, પ્રકલ્પો એ થોડુંક સાતત્યમાં અવરોધ બને છે. એટલે થરેલી જે અભ્યાસક્રમ વ્યવસ્થિત પૂર્ણ થવો જોઈએ અને વ્યવસ્થિત સમજપૂર્વક આગળ જવું જોઈએ એવું થતું નથી, લોકો ભાગે છે શિક્ષણમાં, રિસર્ચ એવું થયું છે. એટલે એ વિશે વિચારવું જોઈએ સમાજ અને શિક્ષણ ખાતે. ખૂબ જ સરસ આપની જે વાતો છે, કદાચ આપણા શિક્ષણ જગતના લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા હશે અને અધિકારીઓ પણ જોઈ રહ્યા હશે તો બિલકુલ એને ધ્યાનમાં લેશે અને આપણે એના માટે ખૂબ પ્રયત્ન પણ કરીશું કે સિસ્ટમમાં કંઈક થોડો ફેરફાર થાય. હવે આપણે વાત કરીશું વિવેક, વિવેક મહેતા સાથે. વિવેક, ખૂબ સરસ તે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, A1 ગ્રેડ આવ્યો છે તારો શાળામાં, તો કેવું તને ફીલ થઈ રહ્યું છે?
બગાનાની લાગણી અનુભવી રહ્યો છું. જી, તે સિવાય બીજું કઈ? પ્રથમવાર A1 ગ્રેડ આવ્યો છે. હા, ઇમ્પોર્ટન્ટ છે. યસ. અને કદાચ ઇન્ટરવ્યુ પણ તો પહેલી વાર આપી રહ્યો છે એવું મને હમણાં જાણવા મળ્યું. તો તમને આ સ્ટુડિયોમાં બેસીને ઇન્ટરવ્યુ આપવાનું કેવું લાગી રહ્યું છે? પહેલી વાર ઇન્ટરવ્યુ આપી રહ્યો છું એટલે ખૂબ એક્સાઇટેડ છે. રાઈટ, ખૂબ સરસ. તારા ફ્રેન્ડ્સ લોકોએ તને કઈ કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા? આટલું સરસ રિઝલ્ટ તે પ્રાપ્ત કર્યું છે તો ફ્રેન્ડ્સ તારા હશે જ ને? તો ફ્રેન્ડ્સ લોકોએ તને શું કીધું? કોંગ્રેચ્યુલેશન્સ કીધું અને એમના પણ સારા ટકા આવ્યા તેથી આગળ જતા શું બનવાનો છો? ક્રિકેટર બનવાના છો કે કઈ બીજું કઈ કરવાનો છો? ડોક્ટર બનવાની છે. વાહ, ખૂબ સરસ. વિજયભાઈ, તમારી શાળામાં એક ડોક્ટર તૈયાર છે અત્યારે. ખૂબ સરસ બેટા, અને ખૂબ તમે આગળ વધો અને ડોક્ટર બનો એવી શુભકામના. સાથે એમના પિતા છે અહીંયા ઉપસ્થિત છે. સાહેબ, આપનું નામ? નમસ્કાર, વિતેશ કુમાર સસરવાલ મહેતા. જી, આપ શું કરો છો? હું તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ છું. અચ્છા, એટલે તમારા દીકરાને ડોક્ટર બનવું છે એ સમજાઈ ગયું. ખૂબ સરસ. ક્યાંથી છો આપ? અહીંયા સુરત થી છો? સુરત થી, બેઝિકલી સુરત થી છો. જી, ખૂબ સરસ. આપના દીકરા એટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તો લાગણી તો બધાને સારી જ થતી હોય, પણ તમે એક ડોક્ટર છો, ડોક્ટર છો અને દીકરાને પણ ડોક્ટર બનાવવા માટે ઈચ્છો છો, તો શું એવું એક્સક્લુઝિવ કરશો કે જેથી ડોક્ટર જ બને તમારો દીકરો? એક્સક્લુઝિવ કરવામાં એવું તો કશું નથી, પણ પહેલા મારો જે ગોલ હતો કે મારું બાળક ભુલકા ભવન સ્કૂલમાં ભણે. જી, મારું બાળક સર્વપ્રથમ ગુજરાત ટેકાવાલા સ્કૂલમાં હતો. થર્ડ સ્ટાન્ડર્ડમાં મેં એન્ટ્રન્સ એક્ઝામ આપીને ભુલકા ભવનમાં એડમિશન લીધું. એટલે હું ત્યાં થોડોક સિક્યોર થઈ ગયો હતો. મારું બાળક ભુલકા ભવનમાં છે એટલે મેડિકલમાં તો જશે. વેરી ગુડ. બીજી વસ્તુ, શાળાનો શિક્ષકગણ, મીનાક્ષીબેન, વિજયભાઈ, એમનો શિક્ષણ ક્ષેત્રે ખૂબ સિંહ ફાળો છે. એમના માટે સ્ટુડન્ટ બાળક કેન્દ્રમાં છે. એટલે અમે અમારું બાળક સ્કૂલને સોંપ્યું એટલે અમે 50% ઉપર નિશ્ચિંત થઈ ગયા કે અમારું બાળક અમે જે ગાઈડન્સ આપશું એના કરતા વધારે સ્કૂલમાંથી સારું લઈને પરિણામ લઈને બહાર નીકળશે. બાળક સિવાય શિક્ષકો સેકન્ડ નંબર પર, ત્યાર પછી પેરેન્ટ્સ આવે. એટલે મીનાક્ષીબેન વિજયભાઈનો પહેલો ગોલ કે બાળક કેન્દ્રમાં રહેવું જોઈએ. બાળક શું કરે છે, ક્યાં જાય છે, કેવી પ્રિપેરેશન કરે છે, એનું બધું ફોકસ એમના પર હોય છે. અમારી મહેનત, મારા ખરેખર મારા બાળકની પણ ખૂબ મહેનત છે. બહુ મોડે સુધી જાગે છે, જાતે જાતે પોતે તૈયાર થઈ જાય છે, સ્કૂલે જવા પણ નીકળી જાય છે. અમે એને થોડોક સપોર્ટ કરીએ છીએ, સાથે એન્કરેજમેન્ટ બી કરીએ છીએ ભણવા માટે. અને એને એની પસંદગીની લાઈન અમે નક્કી કરવાનું કીધું છે. એને શોખ છે કે ભાઈ મારે ડોક્ટર તમારી જેમ બનવું છે. બીજું, ભુલકા ભવન શાળાના વખાણ કરીએ. મારા બે ભત્રીજા આગળ એ પણ ભુલકા ભવનમાં ભણીને જ મેડિકલમાં અત્યારે હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ જ સરસ, સારી વાત છે. ભુલકા ભવન શાળા અડાજણ વિસ્તારની નામાંકિત શાળા છે એવું કહી શકાય. અને મીનાક્ષીબેનનો પણ વર્ષોથી ખૂબ ભોગ આપ્યો છે જ અને અત્યારે પણ આપી જ રહ્યા છે. ભલે રિટાયર્ડ હોય તો પણ આપી રહ્યા છે એવું અમને ખબર છે. જી, ખૂબ સરસ, આપનો ધન્યવાદ. માતાશ્રી, આપનું નામ? જી, આપ શું કરો છો? સ્કૂલમાં ટીચર છું. કઈ સ્કૂલમાં છો? ટીચર અને ડોક્ટર, સરસ. તો બંનેમાંથી દીકરાએ પસંદ કર્યું છે ડોક્ટર બનવાનું. ખૂબ સરસ. આપ એક માતા તરીકે શું ફાળો આપ્યો? આપ સર્વિસ જોબ પણ કરો છો પણ દીકરાને કેવી રીતે હેલ્પ કરી આપણે? મારી આફ્ટરનૂન જોબ છે અને એની મોર્નિંગ સ્કૂલ હતી. એટલે સવારે જ્યારે જાય ત્યારે મી સાથે 6 વાગે સવાર ઉઠી જવાનું અને જે નાસ્તો જરૂરિયાત હોય એ પ્રમાણે હેલ્પ કરતી હતી. પછી બપોરે પે આવે ત્યારે હું નહીં હોઉં. બરાબર. બપોરે એના ડેડી એને મળે, પછી બપોરે એના આફ્ટરનૂનના ટ્યુશન હોય છે. ખૂબ ખૂબ અભિનંદન બેટા તને ફરીથી
12th સ્ટાન્ડર્ડ માં તું પાછો આવી રીતે એવું એમ ગ્રેડ લઈને આવે અને અમે તમારો ઇન્ટરવ્યુ લઈએ એવી આશા રાખીશું અને બીજા વિદ્યાર્થીઓને પાછા મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર.